સ્લાવ હેડલાઇનના પ્રાયોજક છે રાજણી મસાલા ચા, અગરબત્તી અને માચિસ. નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઇવ ન્યૂઝ બુલેટિન. નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત જાહેર કર્યું. કોચરબ આશ્રમમાં ચિત્રકાર મનહર કાપડિયાના ચિત્રોનું પ્રદર્શન. ભગુમામા સિવિક સર્વિસ સંસ્થા દ્વારા ટ્રાફિક સેન્સને પ્રેરણા આપવા નવતર પ્રયોગની રજૂઆત. અમદાવાદના ક્રાઇમ ભ્રષ્ટાચાર નિયંત્રણ સંગઠન કાર્યાલયને ખુલ્લું મુકતા દિનેશ ગુપ્તા. પીનુ મોદીના 79મા જન્મદિને સાહિત્યોત્સવની ઉજવણી કરાય. મહાત્મા ગાંધીની જન્મ જયંતિ ઓક્ટોબર 2017ના દિવસે માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પોરબંદર ખાતે ગ્રામીણ ગુજરાતને ખુલ્લામાં શૌચ ક્રિયા મુક્ત જાહેર કર્યું છે. આ સાથે ગુજરાતના 33 જિલ્લાઓના 247 તાલુકાઓની કુલ 14,060 ગ્રામ પંચાયતો બની છે, જે માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વચ્છ ભારત મિશનના સ્વપ્નને સાકાર કરવાની દિશામાં એક મહત્વનું પગલું બન્યું છે. આ પ્રસંગે રાષ્ટ્રપતિએ ગુજરાતને CDF બનવા બદલ અને એ પણ નક્કી કરેલ સમય મર્યાદાથી 2 વર્ષ અગાઉ તે માટે ગુજરાતના મુખ્યમંત્રી તથા તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે ગાંધીજીના જન્મ સ્થળથી ગુજરાતની આ સિદ્ધિની જાહેરાત કરી પ્રેરણાદાયી છે. માનનીય રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં જણાવ્યું હતું કે જે રીતે ગાંધીજી જાતે સ્વચ્છતા જાળવવાનો આગ્રહ રાખી સ્વચ્છતાનો સંદેશો આપતા હતા, તે જ રીતે ભારતના નાગરિક તરીકે આપણી પણ જવાબદારી બને છે કે આપણે જાતે આ અભિયાનમાં જોડાઈએ અને સ્વચ્છ ભારતનું સ્વપ્ન સાકાર કરીએ. માનનીય રાષ્ટ્રપતિના હસ્તે ગ્રામીણ સર્વગ્રાહી સ્વચ્છતા કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં 3,000થી વધુ વસ્તી ધરાવતી 3,300 ગ્રામ પંચાયતોનો સમાવેશ કરેલ છે. આ સાથે રાષ્ટ્રીય સ્વચ્છતા દર્પણ પ્રતિયોગિતામાં પ્રથમ સ્થાન મેળવેલ એવા ગુજરાતના 19 જિલ્લાઓને પુરસ્કાર પણ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગર્વ લેતા જણાવ્યું હતું કે રાષ્ટ્રીય સ્વચ્છતા દર્પણ પ્રતિયોગિતામાં પ્રથમ સ્થાન પામનાર એવા 46 જિલ્લાઓમાંથી 19 જિલ્લા ગુજરાતના છે અને આગળ પણ ગુજરાત આ જ રીતે સ્વચ્છતા તરફની પ્રતિબદ્ધતા ચાલુ રાખશે. અત્યાર સુધી સિક્કિમ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને કેરળ રાજ્યોને CDF જાહેર કરવામાં આવ્યા છે. રૂપાણીએ જાહેરાત કરી હતી કે ગુજરાત પણ હવે CDF રાજ્યોની સૂચિમાં જોડાય છે, જે સાથે ભૌગોલિક તથા વસ્તીની દ્રષ્ટિએ મોટા રાજ્યોમાં CDF જાહેર થનાર એવું ગુજરાત પ્રથમ રાજ્ય બન્યું છે. આ અવસરે માનનીય રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, માનનીય મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, માનનીય રાજ્યપાલ ઓપી કોહલી તથા રાજ્યકક્ષાના મંત્રી જયંતિભાઈ કવાડિયા ઉપસ્થિત રહ્યા હતા. કેનવાસ ઉપર ગાંધીને આકારમાંથી વિચારને પ્રસરાવવાનો આ પ્રયાસ હતો. કોચરબ આશ્રમ ખાતે ચિત્રકાર મનહર કાપડિયાએ બાપુના વિચારોને રંગોથી અભિવ્યક્ત કર્યા છે. કોચરબ આશ્રમ ખાતે સાહિત્યકાર રઘુવીર ચૌધરી અને ગુજરાત વિદ્યાપીઠના કુલસચિવ નરેન્દ્ર ખીમાણીની ઉપસ્થિતિમાં મહાત્મા ગાંધીના ચિત્રોનું એક્ઝિબિશન શરૂ થયું છે. નમસ્તે, આજે આપણે અહીંયા ગાંધીજીના કોચરબ આશ્રમમાં ઊભા છે. ગાંધીજી દક્ષિણ આફ્રિકાથી ભારત જ્યારે પાછા આવ્યા પછી અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે એમણે નિવાસ કર્યો. એ આશ્રમમાં આજે શ્રી મનહરભાઈ કાપડિયાના ગાંધી વિશેના ચિત્રોનું પ્રદર્શન યોજાયું છે. ઘણા બધા ગાંધીજીના કાર્યક્રમ થતા હોય છે 2 ઓક્ટોબર નિમિત્તે. આજે અહીંયા પણ રક્તપિત લોકોની સેવા અર્થે ઘણા બધા કાર્યક્રમ ગોઠવ્યા છે. એ સાથે સાથે મનહરભાઈ કાપડિયાના ગાંધી ચિત્રનું પ્રદર્શન પણ યોજાયું છે. એમના બહુ જ મોટા ફલકમાં
4 ચિત્રો છે પણ તમને એક નાની ગેલેરીનો અનુભવ કરાવે એવું દ્રશ્ય થાય છે. ગાંધીજી વિશે ઘણા બધા ઘણું બધું કહે છે પણ લગભગ 10 વર્ષથી મેં ગાંધીજી નાની હતી ત્યારથી ગાંધીજીને ભણ્યા છે, અનુભવ્યા છે, વાંચ્યા છે, ગાંધીજી વિશે સાંભળ્યું છે. પણ મારા પતિદેવ, મારા હસબન્ડ મનહરભાઈ કાપડિયા છેલ્લા દસ વર્ષથી ગાંધીજીના ચિત્રો બનાવે છે અને એ જ્યારે ચિત્રો બનાવે છે ત્યારે એમની ગાંધીજીની જીવન યાત્રા વિશે અમારે અંદર ચર્ચા થતી હોય. એ જે પણ ચિત્ર બનાવતા હોય, એ ચિત્રમાં જે પણ વાત રજૂ કરતા હોય કાં તો રજૂ કરવા માંગતા હોય એના વિશેની ચર્ચા અમારા બંને વચ્ચે થતી હોય છે અને અમને મજા પડતી હોય છે. ખરેખર ગાંધીજી જેવું જીવવું ખૂબ જ અઘરું છે, ખૂબ જ બહુ જ અંદર તમારે ઉતરો, તમારા જીવનની અંદર, તમારા પોતાની અંદર, તમારા માણસ જાતની અંદર ઉતરો પછી જ તમને ગાંધીજીની આ સત્ય, અહિંસા, ધર્મ, અપરિગ્રહ એવા જે એમના નિયમો છે એ અનુભવવા અને એને આચરણમાં મૂકવા ખરેખર એક તપ સમાન છે અને એ તપ આપણી સામે આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી જીવી ગયા એ આપણા માટે ખરેખર એક બહુ મોટું ઉદાહરણ છે. મારા શ્રી મનહરભાઈ કાપડિયા દર વર્ષે ગાંધીજીની જન્મતિથિ અને ગાંધીજીનો નિર્વાણ દિન 30 જાન્યુઆરી અને 2 ઓક્ટોબર આ બંને દિવસે પોતાના દ્વારા ગાંધી વિચારો અને ગાંધીજીને આ માહોલમાં કેવી રીતે મૂકવા એ બંનેનું સાનિધ્ય મેળવી અને જે ફલક પર ચિત્ર પ્રસ્તુત કરતા હોય છે એનું આ સમાજમાં ક્યાંક પોતે પ્રદર્શન કરીને લોકોને બતાવી શકે કે જો ગાંધી વિચાર આવો પણ હોય, આવો પણ હોય, તમે જેવી દ્રષ્ટિથી જુઓ એવો હોય. એટલે ગાંધી વિચારને આપણા જીવનમાં અપનાવવા માટે ઘણા બધા રસ્તા હોય છે, એને તમે બંને રીતે અપનાવી શકો છો પણ જેટલું પોઝિટિવ સકારાત્મક રીતે એને અનુભવવામાં આવે અને સકારાત્મક રજૂઆત થાય એ વધારે સારું છે. તેઓએ 8x5 ફૂટના ગાંધીજીના 4 ચિત્રોમાં આકારમાંથી વિચારને અભિવ્યક્ત કર્યો છે. 5 ઓક્ટોબર સુધી સવારે 9 થી 12 અને બપોરે 3 થી 6 સુધી આ પ્રદર્શન જોઈ શકાશે. પોતાના પ્રદર્શન અંગે વાત કરતા ચિત્રકાર મનહર કાપડિયા કહે છે, આ એક્ઝિબિશનમાં મેં 4 ચિત્રોમાં ગાંધીજીને પદને બદલે માત્ર સેવાની ભાવનાને મહત્વ આપ્યું છે તે દર્શાવ્યું છે. જાણીતા માણસ માટે અને જાણીતા એટલે પાછા આખા વિશ્વ માટે, યુગ પુરુષ નહીં પણ અનંતકાળ સુધી જે પ્રેરક રહેવાના છે એમાં ગાંધીજી વિશે કશું પણ કામ કરવું, ચિત્ર કરવું, વાર્તા લખવી, કવિતા લખવી બધું જ અઘરું છે અતિ પરિચયને કારણે. પણ એમાં મનહરભાઈએ થોડા આધારો, નવા આધારો લઈને, કે ખુરશીનો આધાર એમને લીધો કે ખુરશીની કિંમત કશી નથી પણ ખુરશી દ્વારા જે સૂચવી શકાય એમ સૂચવ્યું. પણ એથી વધારે તો જે છેલ્લા 50 વર્ષમાં ચિત્રકારો રંગો વધુ વાપરે છે, બગાડે છે એવું પણ કોઈકના બાબતમાં કહેવાય પણ તમે બગાડ્યા નથી, બહુ જ ઘેરા રંગોનો ઉપયોગ કરવો, જુનાને મૂંઝવવો એ પણ એક શૈલીનો ભાગ છે. એનો મને વાંધો નથી કારણ કે મેં 2 પરીક્ષાઓ પાસ કરેલી છે. મેં મનહરભાઈને કહ્યું ડ્રોઈંગ ઇન્ટરમિડિયેટ અને ત્યારે તો એ પરીક્ષા પાસ હોય એટલે શિક્ષકની નોકરી મળતી નથી. પછી પણ જ્યારે પરદેશ ગયો છું ત્યારે ચિત્રોના પ્રદર્શનો જોયેલા છે. ઘણી વાર તો શોધું ભારતના કોઈ ચિત્રકાર છે કે નહીં, કદાચ એકાદ જગ્યાએ કોઈ મળ્યું હતું પણ મોટેભાગે એ લોકોના ધોરણો જુદા છે. એમાં ન પણ એ ત્યાંના ચિત્ર સંગ્રહો જોઈને આપણે ગમે થઈ જઈએ. સદીઓના ચિત્રો એ લોકોએ સાચવ્યા છે અને એ જે આર્ટ ગેલેરી ત્યાંની છે એવી હવે આપણે ત્યાં કરવાના પ્રયત્નો ચાલુ છે. એમાં અત્યારે હાલ તો રાજ્યની લલિત કલા અકાદમી એ સગવડ આપે છે. વચ્ચે માધવભાઈને બધા મિત્રોએ કાર્યક્રમ કર્યો હતો તમારા શહેરના જ અધ્યાપક માટે એવા કાર્યક્રમ પણ કરતા છે. પણ મનહરભાઈના ચિત્રો માટે જગા આ સૌથી સારી હતી. ગાંધીજીની ઓળખ આ જગાએ જ ગુજરાતને અને દેશને આપી. ઘણા બધા જોખમો એમણે અહીં જ ખેડ્યા.
કે અસ્પૃશ્યતા માટે ના એમના જે પ્રયત્નો હતા એના વિરોધો પણ અહીં ઘણા બેઠા. એટલે ગાંધીજીના કાર્યનો આરંભ અહીંથી થયો, એમના વિચારો પણ અહીંથી પ્રસર્યા. તેઓ ઈચ્છતા તો આફ્રિકામાં બેરિસ્ટર બનીને રહી શકતા હતા. અમદાવાદના કોચરબ આશ્રમે તેમણે આઝાદી અને બીજા સેવા કાર્યો માટે પસંદ કર્યા હતા. તે વાત મેં કેનવાસ પર આધુનિક શૈલીમાં રજૂ કરી છે. મને લાગે છે કે આ એક્ઝિબિશનમાં ચિત્રકારે ગાંધીજીની એક આકાર માત્રથી સીમિત ન હતા, તેમની ભાવનાને પણ પ્રગટ કરી છે. ગાંધીજી તેમજ તેમના વિચારને ઘેરા રંગોથી વ્યક્ત કરવાનો ચિત્રકાર મનહર કાપડિયાનો પ્રયાસ આવકાર્ય છે. ચિત્રકાર ક્યારેક આધુનિક શૈલીના નામે પોતાની કલા શું કહેવા માંગે છે તે સમજાવી શકતા નથી. ત્યારે ગાંધી જયંતિના દિવસે કુચરબના ઠેકાણે કલા જગતનો આ એક ઉત્તમ પ્રયાસ થયો છે. સામાજિક મુદ્દાઓમાં કાર્યરત સંસ્થા ભગુમામા સિવિક સર્વિસીસ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા અમદાવાદની ટ્રાફિક સમસ્યાઓને હળવી કરવા અનોખા પ્રેરણાત્મક યોગની રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો છે ત્યારે વધારે ને વધારે વિદેશી પર્યટકો શહેરની મુલાકાતે આવે તેવી ધારણા છે. નામ પરેશ દવે છે અને ટીમેન જે અમે કેમ્પેન લોન્ચ કર્યા છે એના મેં મેઇન પ્રમોટર છે. મારું મેઇન કામ હોલિડે બિઝનેસનું છે, પણ બહાર ફરતા ફરતા મને વિચાર આવ્યો કે જે શિસ્તા અને ડિસિપ્લિન બહારના દેશોમાં દેખાય છે એવું થોડું આપણે કંઈ આપણા દેશમાં કે આપણા શહેરમાં એ કરવાની જરૂર છે. એના માટે મેં આ અભિયાન લોન્ચ કરેલું છે. આ અભિયાન દ્વારા અમે લોકો બેઝિક રૂલ્સ જે છે, જેમ કે હેલ્મેટ પહેરવાનું, ડ્રાઇવિંગ સેલફોન નહીં વાપરવાનું, ટ્રાફિક સિગ્નલ્સનું ફોલો કરવાનું, ઝીબ્રા ક્રોસિંગ ઉપર નહીં ચડવાનું, એવા બધા અમે જે બેઝિક નિયમ છે એનું અમે પાલન કરવા માટે બધા લોકોને એન્કરેજમેન્ટ કરવાના છીએ. અને જે બી આ ફોલો કરશે એને અમે લોકો નાની નાની ગિફ્ટો આપીને અમે એ લોકોને એન્કરેજમેન્ટ કરશું, તાકી આ કોમ્યુનિટી વધે, આગળ વધે ને મોટી થાય ને બધા નિયમોનું પાલન કરતા થાય એવું એન્કરેજમેન્ટ મળેલું. આવા સંજોગોમાં શહેરની ઇમેજને સ્વચ્છ બનાવવા ટ્રાફિક સિસ્ટમમાં સતત સુધારો થાય તે ઇચ્છનીય છે. સરકાર, ટ્રાફિક પોલીસ, મ્યુનિસિપલ કોર્પોરેશન, એનજીઓ અને વ્યક્તિગત સામાજિક કાર્યકરો દ્વારા સતત પ્રયાસો થઈ રહ્યા છે. આવા પ્રયાસોથી કામ ચલાઉ જાગૃતિ જોવા મળે છે, પરંતુ પરિસ્થિતિમાં ખાસ સુધારો જોવા મળતો નથી. ભગુમામા સિવિક સર્વિસીસે આવી જરૂરિયાતોને પારખીને તેને અલગ અભિગમથી માવજત કરવાની યોજના બનાવી છે. અવલોકનમાંથી જણાયું છે કે સામૂહિક ધોરણે ટ્રાફિકનો ભંગ કરતા વાહન ચાલકોમાંથી કેટલાક લોકો ટ્રાફિકના નિયમોનું ચુસ્તપણે પાલન કરનારા અને આદર આપનારા હોય છે. ભગુમામા સિવિક સર્વિસીસ દ્વારા આવા લોકોને પારખીને તેમને સન્માનિત કરવામાં આવશે અને તેમને સારા ટ્રાફિક નાગરિકો તરીકે સમાજમાં પ્રોજેક્ટ કરવામાં આવશે. આવા લોકો માટે ટીમેન અથવા ટ્રાફિક મેનની પહેચાનનું સર્જન કરીને તેમને ટ્રાફિકના હીરો તરીકે સ્થાપિત કરવામાં આવશે. દૃશ્યમાન પહેચાન માટે તમામ ટીમેનને બેસ કેપ અથવા ટી શર્ટ અથવા સંલગ્ન એસેસરી પૂરી પાડવામાં આવશે. એવું માનવામાં આવે છે કે ટીમેનના ઉદાહરણરૂપ વર્તનથી અન્ય લોકોને તેમને અનુસરવાની અને તેના દ્વારા મોટા સમુદાયને ટ્રાફિકના નિયમો અનુસરવાની પ્રેરણા મળશે. આમ સ્વસ્થિત પ્રેરણા અને પ્રોત્સાહન દ્વારા ટ્રાફિક સેન્સને ઉત્તેજન મળે તેવી ધારણા છે. આ યોગની રજૂઆત કરવામાં આવી હતી તેમાં વાસ્તવિક ટ્રાફિકમાંથી આવા ટ્રાફિક હીરોઝને ઓળખીને તેમને બીઝીસ કેપ્સ ટી શર્ટ જેવી ટીમેન આઈડેન્ટિટી આપવામાં આવી હતી. આજે દિવસભર ચાલેલા આ કાર્યક્રમમાં લોકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. જજીસ બંગલોઝ રોડ, કેશવબા ક્રોસિંગ, માનસી ક્રોસિંગ, પકવાન ક્રોસિંગ અને જજીસ બંગલોઝ ક્રોસિંગ એમ ચાર ટ્રાફિક જંકશનો પર યોજાયેલા આ કાર્યક્રમને અભૂતપૂર્વ પ્રતિસાદ સાંપડ્યો હતો. સામાન્ય જનતાને ક્રાઇમ અને ભ્રષ્ટાચાર નાશ સામે ફરિયાદ નોંધાવવા માટે સૌથી પ્રતિભાશાળી પ્લેટફોર્મ પૂરું પાડતી ગુજરાત સહિત
દેશભરમાં વર્ષ 2015 થી કાર્યરત સંસ્થા ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશનની અમદાવાદમાં એક નવી શાખાનો શુભારંભ રાષ્ટ્રીય અધ્યક્ષ દિનેશભાઈ ગુપ્તાના હસ્તે કરવામાં આવ્યો હતો. પર અમદાવાદ કે અંદર જો જગા હૈ જગે કે એરિયે કે અંદર ઇસકા નામ પાલડી. પાલડી કે અંદર હમને આસિફ ભાઈ કો યહાં કા પ્રેસિડેન્ટ બનાયા હૈ ઓર યહાં અમદાવાદ મેં ક્રાઇમ એન્ડ કરપ્શન કંટ્રોલ એસોસિએશન કે ઓપનિંગ કા એક હી રીઝન હૈ કે અમદાવાદ મેં ઇસે ક્રાઇમ ઓર કરપ્શન ખતમ કરના. યે કામ સિર્ફ હમારા નહીં હૈ, યે કામ પોલીસ કા ભી હૈ, શાસન પ્રશાસન દોનો કા હૈ, આમ પબ્લિક કા ભી હૈ. જનતા કો ક્યા હૈ, પ્લેટફોર્મ ના મિલને કી વજહ સે જનતા કુછ કર નહીં પાતી. પબ્લિક ચાહતી કે હમે કુછ કરના હૈ, સમાજ સે ક્રાઇમ ઓર કરપ્શન ખતમ કરના હૈ, મગર કોઈ પ્લેટફોર્મ ના હોને કી વજહ સે વો કુછ નહીં કર પાતે. આજ યહાં પર પાલડી મેં હમને આસિફ જી કો એક અચ્છા પ્લેટફોર્મ દિયા હૈ. હમ એસી આશા કરતે હૈ કે અમદાવાદ સે ક્રાઇમ ઓર કરપ્શન ખતમ કરને મેં હમારે આસિફ જી કા કાફી યોગદાન હોગા. જેમાં સંસ્થાના પ્રદેશ અધ્યક્ષ કમલેશ આચાર્ય, નોર્થ ગુજરાત લીગલ સેલના ચેરમેન ઈશ્વર, રિપીટ, નોર્થ ગુજરાત લીગલ સેલના ચેરમેન સહીદ ખાન એમ પઠાણ, પાર્ટી બોર્ડ અધ્યક્ષ આસિફ ખાન પઠાણે ઉપસ્થિત રહી સંસ્થાની પ્રવૃત્તિઓને બિરદાવી હતી. આ સંદર્ભે વધુ માહિતી આપતા સંસ્થાના રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર દિનેશ ગુપ્તા અને પ્રદેશ અધ્યક્ષ કમલેશ આચાર્ય જણાવ્યું હતું કે રોજબરોજની ઘટનાઓ જેવી કે અન્યાય, અત્યાચાર, ભ્રષ્ટાચાર, સ્ત્રી ભ્રૂણ હત્યા, સિનિયર સિટીઝન પર જુલ્મ સહિતના પ્રશ્નોને વાચા આપતી સંસ્થા ક્રાઇમ ભ્રષ્ટાચાર નિયંત્રણના સંગઠનમાં સભ્યો સેવા આપી રહ્યા છે. તેમણે જણાવ્યું હતું કે અપરાધ અને ભ્રષ્ટાચાર નિયંત્રણ સંગઠન અને સ્વતંત્ર એજન્સી છે જે જનતાને પત્રકારત્વના શક્તિશાળી માધ્યમ દ્વારા અસરકારક રીતે ગુના, ભ્રષ્ટાચાર, અન્યાય, આતંકવાદ, સામાજિક રાષ્ટ્રીય દુષ્ટતા સામે અવાજ ઉઠાવવા માટે એક મંચ પૂરો પાડે છે અને સમાજને ભ્રષ્ટાચાર ગુનાખોરીથી મુક્ત સલામત બનાવવા પાડે છે અને સમાજને ભ્રષ્ટાચાર ગુનાખોરીથી મુક્ત સલામત બનાવવાના પ્રયત્નો કરી રહેલ છે. ચિનુ મોદી ફાઉન્ડેશન અને ખાનગી સંસ્થાના સંયુક્ત ઉપક્રમે ચિનુ મોદીના 79મા જન્મદિવસ પ્રસંગે સાહિત્યોત્સવની ઉજવણી કરાઈ. કવિ, નાટ્યકાર, નવલકથાકાર, વિવેચક, વાર્તાકાર સ્વર્ગસ્થ ચિનુ મોદીના 79મા જન્મદિન નિમિત્તે સાહિત્યોત્સવ કાર્યક્રમમાં કવિ સંમેલનનું આયોજન કરાયું, જેમાં ટોચના કવિઓ માધવ રામાનું, દલપત પઢિયાર, ભાગ્યેશ ઝા, અંકિત ત્રિવેદી, પ્રતાપસિંહ ડાભી, જયંત ડાંગોદરા, યજ્ઞેશ વ્યાસ, રાધિકા પટેલ જેવા કવિઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સાહિત્યમય બનાવ્યો હતો. કવિ સંમેલનનું સંચાલન હરદ્વાર ગોસ્વામીએ કર્યું હતું, જ્યારે ચિનુ મોદી વિશે સુભાષ શાહ, સતીશ વ્યાસ, નિમેશ દેસાઈએ પોતાના સંસ્મરણો અને કાવ્ય પઠન કરી ચિનુ મોદીને જીવંત કર્યા હતા. આ કાર્યક્રમ 30 સપ્ટેમ્બર શનિવારે આત્મા હોલ ખાતે યોજાયો હતો. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચારો. સમાચારોની તેજ ગતિવિધિ માટે જોતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.